नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आज तारीख 14 ऑगस्ट 2022। आजना बपोरना महत्वना हवामान समाचार जाणीशुं, जेमां गुजरात में आगामी 5 दिवस में भारे वरसादनी आगाही करवामां आवी छे। अरबी समुद्र में जे लो प्रेशर हतुं ते डिप्रेशन में फेरवाय हवे गुजरात में वरसादनी शक्यताओ छे। तो बीजी बाजु आगामी 16 तारीख थी बंगाळनी खाड़ी में उत्पन्न थयेलो लो प्रेशर जे वेलमार्क लो प्रेशर में फेरवाय अने राजस्थान सुधी आगळ वधी अने गुजरात में पण भारे वरसादनी शक्यताओ 16, 17, 18 ऑगस्ट में रहेली छे। संपूर्ण अपडेट जोईए। फरीवार गुजरातना आ जिल्लामां आगामी 5 दिवस मेघराजा करशे धमाकेदार बेटिंग। माछीमारोने अपाईशे चेतवणी। अरबी समुद्रमां वेलमार्क लो प्रेशर सक्रिय थता वरसाद वरसशे। आगामी 5 दिवस भारे वरसादनी हवामान विभागनी आगाही। माछीमारोने दरियो न खेडवा माटे सूचना आपी देवामां आवी छे। आगामी 5 दिवस माटे भारे वरसादनी आगाही करवामां आवी छे। तो बनासकांठा, साबरकांठा, कच्छ, अरवली, वलसाड अने नवसारीमां अति भारे वरसादनी हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे। तदुपरांत माछीमारोने दरियामां न जवा माટેની સૂચના પણ આપી દેવામાં આવી છે। ગઈકાલે અમદાવાદમાં મેઘરાજાએ રમઝટ બોલાવી હતી। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગઈકાલે અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા મુશળધાર વરસાદ પડ્યો હતો, જેમાં છૂટા છવાયા વિસ્તારો જોઈએ તો પશ્ચિમ વિસ્તારમાં મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। અકબરનગર, આરટીઓ સર્કલ, જૂના વાડજ, નવા વાડજ, રાણીપ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો। સેટેલાઇટ જેસી હાઈવે સહિત મોટાભાગના અમદાવાદ શહેરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો આગામી સમયમાં હજુ પણ ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। 15-16 ઓગસ્ટે અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા, અમદાવાદ, ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદી માહોલ જોવા મળશે। બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર આગામી સમયમાં 17 ઓગસ્ટથી મઘા નક્ષત્ર સવારના 7:24 થી બેસે છે। મઘા નક્ષત્રનું વાહન ઘોડો છે। તો મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો ખેડૂતો માટે ઘણો બધો ફાયદાકારક હોય છે। તો આગામી 17 તારીખ પછી પણ વરસાદી રાઉન્ડ 22-23 ઓગસ્ટથી આવી રહ્યો છે। તો આ નક્ષત્રમાં ખેડૂતો માટે ઉપયોગી, ખેતી પાકો માટે ઉપયોગી વરસાદી રાઉન્ડ ગુજરાતના ખેડૂતો માટે એક લાભદાયી નીવડે તેવી શક્યતાઓ છે। તો આગામી સમયમાં પણ ઓગસ્ટમાં ભારે વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે। તો બસ ખેડૂત મિત્રો, આ હતા મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું સાંજની અપડેટમાં। ત્યાં સુધી જોતા રહો ઓનલી ખેડૂત હેલ્પ।